મારે ચા નહી પીવી, મારે મોડું થાય છે. અરે એ બધું કોઈ ના હોય એવું છેલ્લા 10-12 વર્ષથી હું પૈસા બચત માં નતો મેલતો. મેરા પાછા છે બજાર આપું ગોટા ખવડાયો. બજાર તો હાલ થઈને આવ્યો, નવરો કંટાળો છે. તમે કીધું એટલે બી ચા પીવા ના આવ્યા? હવે એ સાચું છે, પણ મારે કોમ છે એટલે પછી ટ્રાફિક થાય મોડું થાય ખોટું. ના ના હાસુ હાસુ થઈ જાય પછી નઈ. હા ભાઈ ફુવારા જવા દે. પણ બાસ્કુજી એટલા બધા તો નહીં થયો. કેમ નહીં થયો એટલે વિશ્વા નહીં આવતો શું? અરે બાસ્કુજી એવું નહીં, પણ હાલ મારા જોડે એટલા બધા પૈસા નહીં. હા તે વિશ્વા ના આવતો હોય તો તમે તાર વ્યાજ લઈ લેજો. અરે બાસ્કુજી મારે વ્યાજ નહીં જોતું ભલા આદમી. તમે ચી વાત કરો યાર. ખ્યાગાજી ખરેખર પહેલા ઘેર આવ્યો ને એમાં તમે ના પાડીને ઉભા રહ્યા, અને પહેલી વખત આવ્યો તો પાછો. ના ના બાસ્કુજી ખોટું ના બોલું, ભગવાન નિશો કંભશ નહીં એટલા બધા નહીં એમ ને. હા રોડ કશો વાંધો નહીં. અડેલ પણ મારી બેટી લાઈન તમે જોતો ત્રણ કલાકે નંબર ના આવે એવું હતું. વાત હાજી ભાઈ, ટ્રાફિક બહુ હોય છે, અમુક ટાઈમે તો તમે પહોંચજો ને તો છે. અરે અત્યારે તો કચેરી માં લાઈન, આધાર કાર્ડ સુધરાવવા જોઈએ લાઈન, દરેક જગ્યાએ લાઈનો પડી હોય છે. એ વડેલ તમે શું કામ થઈ ગયા હતા? બેંક માં પૈસા ઉપાડવા. હા હોય. હા હા ભાઈ જરૂર પડે કે હોય. મારે જવું છે બેંક માં હવે ઘડીક લઈને તરત.
નામ કાકા તમારું? હરીભા. હરીભા એમ? ઓવે નામ તો સારું જો ભાઈ. હરીભા નામ જબર છે. કેમ ના આવી ચા પીવા? કશો વાંધો નહીં ભાઈ, ભાઈ રિક્ષા ઉભી રાખો. લાવો રીપા બેગ. પેલી પાટલી હુની નહીં પડી તમારા વગર જુનાગંજ માં. હવે ભજીયા વાળા નહીં? કેમ ભજીયા ખાવા નહીં જતા તમે? હું બાજુ ખાતે જ નહીં, બંધ કર્યું બધું. હા હા, ઘરનું નહીં ખાતો, ઘરનું બંધ કર્યું એમ કો? લેટવા નહીં તમારે કોઈ વાત કરો, તો અમને ખબર છે. હું જ જાઉં છું એક જણા નું ઉદઘાટન માં. કેમ જલેબી ફાફડા કાઢી ને એવું બધું છે. હેલો હેડો આબુ, એ તો લેટવા વેડા કરવા હેડા છે. ના ના, આ તો સંબંધ હાથવા જાઉં છું. સંબંધ નહીં, તમારું પેટ હાથવા જાઉં છું એમ કો? હા, એ તો જે ગણો એ તમે ખાવું તો પડે, ઘેર ખો કે બાર ખો, પણ કાઢા વગર ચાલે નહીં. બરાબર, એટલે શું ખબર છે, અહીંયા ખાઈ ને આવો તો ઘરનું બચી જાય. હા, એ તો ખવરે ખાવ સાકી. અરે ઘર તો આ બાદ છે તો હળવા ચો હેડ્યા એમ કઉ છું. કેમ કોઈ તબિયત ઠીક નહીં? બોલું ખબર નહીં પડતી, કોઈ મગજ કોમ નહીં આવતું મારું. તો હેડો દવાખાને લઈ દઉં. ના, દવાખાને નહીં જાવ, મને ઘેર મિલી જાજી. હે ઓય, હારું હેડો બેસી દેજો. મુજે કોમે જતો તારી બા. હા, પણ હવે તમને મેલી જ પાછો દઉં. ફૂંકતાજી, તમારા જીવન માં 50,000 રૂપિયા નહી જોયા? તમે નહી જોયા હોય ત્યાં આવ્યા છો, એટલી જ ખબર છે મને. ફૂંકતા કા, અમે તો ઘણા જોયા, લાખો રૂપિયા જોઈ નાખ્યા, પણ આ જરૂર પડી છે અમારે. એમ શું જરૂર પડી છે? મારે ફૂંકતા કા છેતર છોડાવવાનું છે. શું કરવાનું વાત કરો છો? હવે પૂમતા જૂઠું બોલો છો કે સાસુ બોલો? રોમ જોડે વાત સાચી છે, જે સાહેબ તમને કીધું તારી વાત કરો છો.
આખા ગામ માં અમારો કોઈ વિશ્વાસ કરે એમ નહીં. પહેલી વખત પાસે 1000 રૂપિયા માંગવાની હારે અમે કોઈ વિશ્વાસ નહીં કરતું. લ્યો બાસ્કુજી, તમને એક જગ્યાએ થી આજ તમને પૈસા મળશે. વળી તમારા જોડે થી નહીં મળે, બીજે ક્યાંથી મળશે? પણ મારી વાત તો અફળ જાય. ચોક્કસથી મળશે. કો હરીભાઈ પાસેથી તમને મળશે પૈસા. હવે હરીભાઈ તો તમારાથી જેલા છે. ઈયન ફાઈ ચોથી 5000 રૂપિયા શીખો. અહીં માર્યા ચોપડ્યો. હાલ હું રોડે ભેડો થઈને આવ્યો છું એને, અને રહે છે ને બેંકમાં પૈસા ઉપાડો છે 5 લાખ રૂપિયા. 5 લાખ? હવે એ વળી કઈ વખત મેલાઈ એને બેંકમાં? એ પેલો હપ્તો નતા ભરતા એના? હપ્તો ભરતા હતા એમ? હવે તે એના પાચા છે તો તો એકણ મેળ પડી જાય ઘૂમતા આગળ. હા એ જતા રહો ફટાફટ. હા5000 રૂપિયા જોવે છે. પૈસા નહીં મારી જોડે. ઓ તારી હરીભા, તમે ચમ ધારા હાર જૂઠું બોલો છો. એટલે આ બેંક માંથી 5 લાખ રૂપિયા ઉપાડી લાયા છો અને મને જૂઠું બોલો છો? ના હલવા તો ના પાડ્યો, અને વ્યાજ લેવું હોય તો વ્યાજ લેજો. બાસ્કુજી બેંકમાં તો જો તું 5 લાખ રૂપિયા ઉપાડવા, એટલે બેંક વાળા તો નહીં આલ્યા હોય તો. બાસ્કુજી થેલો જોયો મારો? હવે તમારા ઠેલાની તમને ખબર. અરે બાસ્કુજી, હું મારા ઘેરથી બેંકમાં ગયો, બેંકમાંથી 5 લાખ રૂપિયા ઉપાડ્યા, ઠેલામાં મેલ્યા અને રિક્ષામાં બેઠો. પછી શું થયું મને કોઈ ખબર જ નહીં. ઓ તારી હરીજી, અમે કોઈ નેનો છોકરો બીજું નહીં કે તમે મને બોલાવો છો. ભલાદમી ના હલવાન તો ના પાડ્યો. અરે બાસ્કુજી, મારા છોકરાની જોગત હું જુઠું નહીં બોલતો. એવું હરીભાઈ? ઓવે એમને હરીભાઈ. તો પણ તમે ઘેર કેવી રીતના આવ્યા કો? ઘેરે મને લગભગ બલ્લું મેલી ગયો. એટલું યાદ નહીં તમને? બાસ્કુજી મને કોઈ યાદ જ નહીં. રિક્ષામાં બેઠો પછી મને કોઈ યાદ નહીં આવતું. એટલે કોઈ રિક્ષામાં તો ઠેલો બીજો ભૂલી નહીં જાય તમે? ઠેલો મારો ગભે લબડાયેલો હતો. ઓય, એટલે કોઈ બીજો પેસેન્જર હતા રિક્ષામાં? હા આવો આવો તરત. બાબુજી, કોઈ 2 જણા હતા ભાઈ રિક્ષામાં? 2 જણા હતા? ઓય, એક કાકો હતો અને એક મોટી આળો હતો છોકરો. આ 2 જણા હતા રિક્ષામાં. એટલે તમને ભાન જ નથી? બાપુજી, હાલ આ બાસ્કુજી આઈ કીધું તારી મને બધી ખબર જ પડે. હું ઘેર જી રીતનો આવ્યો મને કોઈ ખબર જ નહીં. એવું છે? ઓય, તો અભળો મારી વાત કે જે રિક્ષામાં 2 જણા હતા ને એ રાજ મને લાગે છે કે તમારા ભાઈથી પૈસા લઈ ગયા. બાપુજી 5 લાખ રૂપિયા હતા અને મારા 10 વર્ષની મહેનત હતી. મારા શાંતિ રાખો, કોક રસ્તો કાઢું છું હું. શાંતિ રાખો તમે. બાસ્કુજી તમે ફટોફટ જાજો ઘૂમતા આકર ઘેર દો, ફટોફટ બાઇક લઈને આવજો. 2 જણા ઘૂમતા આકર બોલે ના આવો.
ફટાફટ હલાવો હરિભાઈ ના ઘેર આવો ફટાફટ અને બાઇક લેતા આવજો ઓય હવે કોમ છે ઓય આવો મુકાવ ઓય પણ તમારે ચેતન ના રેવરા તમે નેનું છોકરું નહીં હરિભાઈ અત્યારે આ બજાર માં જેવા જેવા ખિસ્સા થાય છે તમને નહીં ખબર તમે તો અદણ્યા નતા કી તો પછી તમે કેમ ક્ષેત્રાળા હે કોહડો અત્યારે તો હરિભાઈ અભળો મારી વાત કે ગમે અહીંયા જાન તો બાદ નજર રાખવી પડે તાણી મેળ પડાયો છે ને કે મેળ પડાયો નહીં બાબુજી હું ઘેર મારા છોકરા ને મારી ઘેર થી શું જવાબ આપ્યો જો અભર છે તો એ તો જીવ તો મરી જાય અભળો મારી વાત ચિંતા લગાડે ના કરો અમે બેઠા છો યાર છો ને ભલા આદમી આવો ઘેર આવો હડો કોણે બીજું પીવો બાબુજી એ ગુંડા કા હે આ બધું પડસું નાખો બાઈક ની ચાવી લાવજો ફટાફટ શું કરવા અરે હરીજી ને 5 લાખ રૂપિયા ખોવાડા છે ખબર હતી કો હવે હીર્યું નહીં પૂછવાનું સને છું સને નહીં થયું અભળો મારી વાત કે બધા બેંક માંથી 5 લાખ રૂપિયા લઈને આવતા હતા અને રિક્ષા ત્યાં 2 જણા લઈને ઉતરી ગયા છે મને એવું નહીં લાગતું કે આ માણસો આપણા હાથમાં આવે પણ તો આપડે બનતી કોશિશ કરવી પડે કારણ કે તમે હારા નાખે તો અમે આ બેંક વાળા રસ્તે જશો અને અહીંયા થઈને પછી પોલીસ સ્ટેશન કેસ કરો છો હા મફુજી માણસો જેવા હતા હા હા મેં નહીં જોયા હરિભાઈ પૂછો હરિભાઈ જેવા માણસો હતા એક કાકો હતો ભાગડી વાળો અને એક મોટિયાળો હતો એને કાળા કલર નું શર્ટ પહેરેલું હતું કાળા કલર નું ઓવે પણ હવે શું કરવાનું છે કો મેં કીધું ઈ કરો ફટાફટ સેલ મારો તમે નાકે પોકો ફટાફટ હેડો ફૂંદે કાકા બસ પછી હું પેલા કાચા રસ્તે જઉં હો ચાલુ કરો આપડે બેંક વાળા રસ્તે જવા દેડો એ થઈને આપડે પોલીસ કેસ કરવો પડશે ફટોફટ તો ઉભા રહો બસ પછી બેહવાન છે બાપુજી હા ગુંજામાં 3-4 હજાર રૂપિયા હતા એ લઈ ગયો છે એ તો પછી લેવા વાળા તો કોઈ ના રાખી આ પહેરેલું હોત ને તો એ ગાડી જોતા ઘડિયા લેશે કે સરખી રાખી છે કાઢો પેલા રસ્તા લઈને દવા જી જોડજો હેડો
ભરેલો આટલા ઉભો રે ત્યાંની પછી બાપડા ને હવે ખરેખર ના તું ને એવું આવીને પડ્યું છે ને વાત સાચી તમે એવું કર્યું કો હવે અમારા તો હાથમાં નહીં આવ્યા પણ અમે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી છે એટલે શું કીધું પોલીસે હવે પોલીસે તો એની તપાસ ચાલુ કરી દીધી છે અને અમને કીધું કે તમે ચિંતા ના કરતા કડિયાક ને જોર હાથમાં આવી જાય ને તો તમને તમારા પૈસા મળી જાય હવે હવે બરોબર છે શું કર્યું મફુજી ફરિયાદ કરી હાલ તો બીજું કોઈ કર્યું નહીં તમે શું કર્યું કો ફૂમતા કાકા મને તો કોઈ પત્તો મળ્યો નહીં મનો હે મફુજી કે જેના હાથમાં 5 લાખ રૂપિયા આવ્યા હોય ને એ મોડા ચો આટલા મુખો જ દારે પહેલી વાત તો હા એ તો 150-200 કિલોમીટર વટી જાય પણ તો આપણે આપણી બનતી કોશિશ કરવી પડે બરોબર છે પણ હવે શું કરીએ એમ કહું છું હવે અરે ભાઈ આ તમે અરે ભાઈ રોહન હવે અરે ભાઈ હિંમત રાખો ભલા મોડા એ ભાઈ હિંમત રાખો તમે અરે ભાઈ અભળો મારી વાત કાઢી સાચી રાખો પોલીસ કેસ કર્યો છે પોલીસ પતાળ માં નહીં મેલે વાળી લાવશે પણ હમણાં ત્યાં તમે ઘેરથી 5 લાખ રૂપિયા લેવા નીકળે એવી કોઈને જોઈને તમે કરી હતી ના બાપુજી કોઈ નહીં કીધું એટલે ફોન માં જો તમે વાત કરી હતી ના હે અમે તો ખાલી હોટેલ ચા પીવા બેઠા હતા એ ભૂમતા આકા એટલે કીધું તું મેં ભૂમતા આકા કીધું તે ઓય એટલે કોઈ આજુબાજુ માણસો હતા 5 લાખ રૂપિયા તો આવી છે બરાબર ઓય કરલા કરી જો કી ડોશી ના અરે ભૂમતા આકા તમારું વજન કીધે કરલા તો કરાવવા નથી હવે તમારા ઠેઠ બેંક સુધી હંગાત થઈ ગયા અને રિક્ષા પાછા આવ્યા તમને બે ફોન કરીને તમારા પૈસા લઈને નીકળી ગયા તમારે બેંક નો પૈસા લેવા જવાનું હોય કે ઘર ફેમિલી હંગાત જો બહાર જવાનું હોય મારી વાત જો જાહેર કરાવરાય નહીં જો બેંક ની વાત કરો તો બેંક સુધી હારે થઈ જાય ઘર ની વાત કરો તો રાતે ઘર તોડી નાખે શું કેવું છે ભૂમતા ના ના હાચી વાત પણ મફુજી ભૂમતા આખો ઘરના હતા ઈયન એટલે મેં વાત કરી હતી હવે ભૂમતો આખો ઘરના હતા પેલા બે માણસો બાજુ બેઠા હતા એ તો બહાર ના હતા કે કોટો અફડી જોક વાળી ના એ રીતે ઓર રાખવી પડે ના રાખવી પડે તમારે ના ના હાચી વાત લે હરીભાઈ હરીભાઈ રોહન આવે હવે શું કામ રોવો છો તમે તમારા હાથે તમારા પગદર કોઈ સોર્યો છે કાણી શું કરે રોવો છો બાપુજી 4 મહિના પછી છોકરા ના વિવાહ કરવાના હતા એટલા વિવાહ બદલે રહો છો તમે હે ઓભળો મારી વાત વિવાહ ની ચિંતા ના કરો અમે બેઠા હતા 25 રૂપિયા ટેકો કરીને તમારા છોકરા નો વિવાહ કરશો સંગે સંગે તમારો છોકરો પણ આવશે હડો બરાબર છે હડો તમે કોઈ ચિંતા કરશો હડો શું છે રે ભાઈ હે તમામ કીધો તો ખરી ઓભળો મારી વાત કે હવે તમારો અવસર હવે અમારો અવસર હા મારું પોંઠો પાટણ